मॉर्निंग स्टूडेंट्स धोरण 11 ना विद्यार्थी मित्रों आपणे जे काले शुरू कर्युं हतुं प्रकरण आपणे काचू सरवैयो तो मैं तमने समझाव्युं हतुं के काचू सरवैयो एटले शुं तो के आपणे विविध प्रकारनी खाताओनी बाकीना आधारे जे तैयार करीए छीए पत्रक एने शुं कहेवामां आवे छे काचू सरवैयो जो आ एक पत्रक छे खातुं नथी खास याद राखवुं तमारे આપણે બે રીતે તૈયાર કરી શકીએ છીએ ખાતાની બાકીઓના સરવાળા સોરી સીધા સરવાળાને ખાતાના કુલ જે સરવાળાઓ છે જમા બાજુના સરવાળા કે ઉધાર બાજુના સરવાળાઓને લીધે અને બીજું છે આપણે બાકીઓના આધારે જે મેં તમને કાલે બાકીઓ કઈ રીતે મેળવવી એ પણ શીખવું હતું તો આ રીતે આપણે કાચું સરવૈયું તૈયાર કરી શકીએ છીએ એ ઉપરાંત મેં તમને એક વસ્તુ કીધી હતી કે કાલે સમજાવ્યું હતું કે ભાઈ કોઈ કારણોસર ભૂલ થવાની શક્યતા રહી કે ઉધાર રકમ અને જમા રકમ બે સરખી જ હોય પરંતુ આપણે ખાતાનું નામ બદલાવી નાખીએ માની લો કે ઘલખાદની બાકી ઉધાર હોય ને ઘલખાદ અનામતની બાકી જમા હોય હવે બેની રકમ સરખી જ છે 5-5 હજાર હવે આપણે ઘલખાદ છે એ જમા બાજુ લખી નાખીએ અને ઘલખાદ અનામત ઉધાર બાજુ લખી નાખીએ તો ગાણિતિક દ્રષ્ટિએ આપણું કાચું સરવૈયું છે એ સાચું પડશે એનો જવાબ આવી જશે પરંતુ જ્યારે આપણે કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ ત્યારે આ વસ્તુ ભૂલ આપણી સામે આવે છે તો આવી ભૂલ ન થાય એ આપણે પહેલા સુધારવી પડે છે તમને ઉદાહરણ નંબર 5 એક આપ્યું છે આપણે એ જોઈએ તો એની અંદર આવી કેટલીક ભૂલો થયેલી છે એ ભૂલો આપણે શોધીએ અને સમજીએ જો આપણે કઈ કઈ બાકીઓ ઉધાર બાજુ અને જમા બાજુ એ દર્શાવેલી છે એનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે બરાબર કઈ બાજુ ઉધાર બાજુ અને જમા બાજુ એ કઈ કઈ વસ્તુઓ ભૂલથી લખાઈ ગઈ છે અને આપણે પાછી એને યોગ્ય જગ્યાએ મૂકવાની છે એ જોઈએ તો શરૂઆતનો સ્ટોકની ઉધાર બાકી 22,500 છે ઉધાર જ હોય ત્યાર પછી ઘલખાદ અનામત છે એની ઉધાર બાકી હોય નહીં પણ ઘલખાદ અનામતની કેવી બાકી હોય જમા બાકી હોય તો અહીંયા કઈ ભૂલ થઈ છે ને એ જ આપણે લખવાની છે તો ઉધાર બાજુએ કઈ જમા બાકીઓ દર્શાવેલી છે એ આપણે લખવાની છે બરાબર અહીંયા આપણે કઈ જમા બાકી અને જમા બાજુ કઈ ઉધાર બાકી આપણે દર્શાવી દીધી છે ને એ આપણે શોધી શોધીને અહીંયા લખવાની છે તો અહીંયા પહેલું શું આવશે તો કે ઘલખાદ અનામત આપણે ભૂલથી હોય કેવી બાકી જમા અને લખીશ કઈ બાજુ આપણે ઉધાર બાજુ એ શોધીને આપણે લખીએ છીએ ત્યાર પછી રોકાણોનું વ્યાજ છે બરાબર છે રોકાણોનું વ્યાજ છે એ આપણી આવક થઈ તમે કોઈ રોકાણો લીધા હોય ને એની ઉપર વ્યાજ મળે છે તો એ તમારી આવક છે તો એ આવક છે એટલે જમા બાજુ લખાશે અહીંયા કઈ બાજુ લખ્યું છે ઉધાર બાજુ તો એ આપણે નોંધમાં લેશું રોકાણોનું વ્યાજ ત્યાર પછી આપણે જોઈએ તો ખરીદી ઉધાર બાજુ હોય ઉધાર બાકી બરાબર છે ત્યાર પછી પગાર ઉધાર બાકી જ હોય જાવક માલ ગાડા ભાડું ખર્ચ છે ઉધાર બાકી જ હોય ત્યાર પછી ખરીદ માલ ફરજ હવે મેં તમને આપણે જ્યારે પેટાનો લાવી ને ત્યારે સમજાયું હતું કે ખરીદ ખાતાની ઉધાર બાકી તો ખરીદ ફરજ છે એ જમા બાકી તો અહીંયા કઈ બાજુ લખ્યું છે ઉધાર બાજુ તો એ આપણી ભૂલ છે એટલે અહીંયા આવશે ખરીદ પરતની કેવી બાકી હોય જમા બાકી હોય પણ ઉધાર બાજુ લખેલું છે ત્યાર પછી મોટર કાર મિલકત છે મજૂરી ખર્ચ તાર ટપાલ ખર્ચ ઉપાડી ઉધાર બાકી જ હોય રોકડથી લખી ઉધાર બાકી હોય દેવી હુંડી એ કેવી બાકી હોય એની જમા મેં તમને લેણદારો દેવી હુંડી લે અને દે સમજાવ્યું હતું કે લેણદારોની જમા બાકી સામે દેવી હુંડીની એ કેવી આવે જમા બાકી લે દે કે દે લે તમે જે રીતે યાદ રાખો તો અહીંયા આપણે ખોટી રીતે દેવી હુંડી લખેલી છે તો એ દેવી હુંડીની નોંધ કરશું આપણે ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ હવે જુઓ બેંક સિલક છે ને એ આપણી આવક છે એટલે કે ખાતામાં તમારી રકમ એટલી પડેલી છે એની ઉધાર બાકી હોય બરાબર પરંતુ બેંક ઓવરડ્રાફ્ટ એટલે તમે દેવું કર્યું તમારી પાસે જેટલી રકમ છે એની કરતા વધુ રકમ બેંક તમને જ્યારે વાપરવાની છૂટ આપે છે ને ત્યારે એને બેંક ઓવરડ્રાફ્ટ સગવડતા કહેવામાં આવે છે બેંક ઓવરડ્રાફ્ટની શું બાકી હોવી જોઈએ તમારા ચોપડે જમા બાકી હોવી જોઈએ આપણે કઈ બાજુ લખ્યું છે ઉધાર બાજુ કઈ લખશું બેંક ઓવરડ્રાફ્ટ
ત્યાર પછી છે પરચુરણ ખર્ચ. ખર્ચ છે એટલે ઉધાર બાકી જોઈ લેણદાર. અગેન મિસ્ટેક, જો દેવી મુંડી અહીં આવતી હોય તો લેણદારો અહીંયા જવા જોઈએ, તો લેણદારો અહીં આવશે. ખાલખાત, ખાલખાત ઉધાર બાકી જ હોય, વીમા પ્રીમિયમની ઉધાર બાકી હોય. બેંક લોન, બેંક લોન, લોન લીધી એટલે આપણે દેવું કર્યું અને દેવાની કેવી બાકી હોય, જમા બાકી હોય. ત્યાર પછી જાહેરાત ખર્ચ, ખર્ચ છે એટલે ઉધાર બાકી, જમીન મકાન મિલકત છે એટલે ઉધાર બાકી. હવે જમા બાજુ આપણી કઈ કઈ ઉધાર બાકીઓ લખી રાખી છે એની આપણે યાદી કરીએ તો વેચાણ, વેચાણની જમા બાકી જ હોય. રોકાણો, રોકાણો એ મિલકત છે તો એની કેવી બાકી હશે, ઉધાર. કઈ બાજુ લખી નાખી છે આપણે, જમા બાજુ એટલે રોકાણો. ત્યાર પછી વેચાણ માલ પરત. હવે જો વેચાણની જમા બાકી હોય તો વેચાણ માલ પરતની કેવી બાકી હોય, ઉધાર બાકી. ત્યાર પછી ખરીદ માલ પરત. ખરીદ માલ પરત આપણે અહીંયા ખરીદ પરત આવ્યું હતું, સોરી મૂડી. વેચાણ માલ પરત પછી મૂડી, મૂડીની જમા બાકી જોઈએ. લેણી મૂડી, લેણી મૂડી, જો દેવી મૂડીની જમા બાકી હોય તો લેણી મૂડીનું ઉધાર બાકી જ હોય. આપણે ભૂલથી લખી છે અહીંયા લેણી મૂડી પછી દેવાદારો. હવે જ્યાં લેણી મૂડી ત્યાં જ દેવાદારો હોય. આમ લે અને દે હારે જ રહે, દે અને લે ને લે ને તે હારે જ રહે. ત્યાર પછી મળેલ ફાળો, મળેલ ફાળો આવક છે એટલે આપણી જમા બાકી જોશે. લોન પર વ્યાજ, જો લોનની બેંક લોન છે એની જમા બાકી હોય તો લોન પર વ્યાજ ચૂકવવું આપણા માટે ખર્ચ થયો અને ખર્ચ એટલે એની કેવી બાકી હોય, ઉધાર બાકી હોય એટલે લોન પર વ્યાજ. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું. આપણી આવક છે બરાબર, પરંતુ આવક માલ ગાડા ભાડું એ ખર્ચ છે. આપણે માલ લાવીએ છીએ ને એની ઉપર આવક એટલે કે માલ જે લાવ્યા ને એ લાવવા માટે જે ગાડા ભાડું આપણે ચૂકવું, આવક માલ ગાડા ભાડું અને જાવક માલ ગાડા ભાડું બંને ખર્ચ છે. એટલે આવક એટલે આવક માલ એટલે આપણે આવક એ કોઈ દિવસ ભૂલ કરતા નહીં. આવક માલ ગાડા ભાડું હોય કે જાવક માલ ગાડા ભાડું બંને ખર્ચ છે એટલે ખર્ચ નહીં કઈ બાકી હોય, ઉધાર. તો જુઓ આપણે અહીંયા શું કર્યું, આપણે અહીંયા આપણને એક બાકીઓ આપી હતી, કાચો સરવૈયું આપ્યું હતું એમ કહો ને. ઉદાહરણ નંબર આપણ જે પાંચ છે એની અંદર આપણને એક સરવૈયું આપ્યું હતું, પરંતુ એ સરવૈયું આપણે કહીએ ને કે કોઈ નબળો વિદ્યાર્થી હોય અને એને તૈયાર કર્યું હોય તો ઘણી બધી ભૂલો કરી હોય. આ ભૂલોને આપણે સુધારી છરીથી નહીં પરંતુ નામાની દ્રષ્ટિએ આપણે આ ભૂલોને હું કહી દીધો કે શોધી, અને હવે આપણે એને શોધીને સુધારેલું પાછું સરવૈયું તૈયાર કરવું હોય તો કઈ રીતે તૈયાર કરી શકીએ. તો આપણે શું કર્યું તો કે ઉધાર બાજુ આ બધી જમા બાકીઓ લખી નાખી હતી. આ બધી બાકીઓ કેવી છે, જમા બાકીઓ છે. આ બધા આ ખરેખર કઈ બાજુ બધી બાકી આવી જોઈએ તો કે જમા બાજુ આવી જોઈએ. એને બદલે એને કઈ બાજુ લખી નાખી હતી, બધી ઉધાર બાજુ લખી નાખી હતી. હવે એ જ રીતના જમા બાજુ આ બધી બાકીઓ કેવી છે તો કે ઉધાર છે. એ બધી એને કઈ બાજુ લખી નાખી હતી તો કે જમા બાજુ લખી નાખી હતી. તો આને આપણે શોધીને હવે નવેસરથી આપણું સરવૈયું તૈયાર કરવાનું છે, જ્યાં આપણે જમા બાજુ આ બધી જમા બાકીઓ લખશું અને ઉધાર બાજુ આ બધી ઉધાર બાકી લખશું. અને બાકી જે ધ્યાનમાં નથી લીધી તો બિચારી એની જગ્યાએ વ્યવસ્થિત હતી, સાચી જ હતી, તો એને આપણે ક્યાંય કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઉદ્ભવતી નથી. તો આ રીતે આપણે એનું સરવૈયું તૈયાર કરી શકીએ છીએ. સુધારેલું સરવૈયું ફરીથી આપણને નીચે તૈયાર કરીને આપ્યું છે. મુખ્ય વસ્તુ જે શોધવાની હતી ને શીખવાની હતી એ મેં તમને અહીંયા શીખવી કે આપણે ભૂલથી ઉધાર બાજુએ જમા બાકી લખી નાખી છે અને જમા બાજુ ઉધાર બાકી લખી નાખી છે. આને તમારે પહેલા શોધવાની છે અને પાછું ફરીથી તમારે સાચી જગ્યાએ આ સાચી બાકીઓ લખી અને સરવૈયું તૈયાર કરવાનું છે. તમારી પાસે તમારી સામે બુકમાં જ છે આ વસ્તુ. બધાએ પ્રયત્ન કરી અને પાછું ફરીથી એ હવે શું કરવાનું છે તો કે હવે આ રોકાણો છે કઈ બાજુ આવે તો કે ઉધાર બાજુ. હવે તમારે રોકાણો ક્યાં લખી નાખવાના છે, ઉધાર બાજુ. વેચાણ માલ પરત ક્યાં આવે તો કે ઉધાર બાજુ. ફરીથી તમારે સરવૈયું તૈયાર કરવાનું છે. એટલે આ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ભૂલો શોધીને નવેસરથી સુધારેલું કાચું સરવૈયું તૈયાર કરો. અથવા તો સિમ્પલ રીતે અત્યાર સુધી હું કહું તો પરીક્ષામાં સિમ્પલ જ તમને પૂછાય છે, ખાલી
તમને બધી બાકીઓ સાથે મિક્સ કરી નાખી દીધી છે એમાંથી તમારે એને અલગ અલગ પાડવાનું છે કે કઈ ઉધાર બાકી છે અને કઈ જમા બાકી છે અને આના આધારે તમારે સરવૈયો તૈયાર કરવાનું છે મેં તમને કાલે કહ્યું હતું કે એના માટે તમારે પહેલા પાકે ભાઈએ ખાતાના પ્રકારો પ્રમાણે એને ઓળખતા આવડવું પડશે ઉધાર બાકી અને જમા બાકી તમારે કરતા આવડવું પડશે તો જ તમે આ વસ્તુ છે એ કરી શકો છો જો અહીં આપણે આ બેના ભાગ પાડ્યા અને ત્યાર પછી આમ જોઈએ તો હવે કાચા સરવૈયામાં કોઈ એવો અગત્યનો કે વિશિષ્ટ મુદ્દો રહેતો નથી કે જેની આપણે ચર્ચા કરવી પડે સ્વાધ્યાય શરૂ થઈ જાય છે સીધું તો કાચું સરવૈયું આપણું આમ જોઈએ ને તો નાનું એવું સ્વાધ્યાય છે પરીક્ષાની દ્રષ્ટિએ આપણો 6 ગુણનો પૂછાય છે 12-15 એન્ટ્રી હોય છે તમારે એક સાથે તમને આપેલી હોય છે જેમ તમને સ્વાધ્યાયનો ચોથા દાખલાની અંદર આપેલી છે એ રીતે અને તમને એના આધારે તમારે આપણે જે કાલ નમૂનો જોયો વિગત ખાપા ઉધાર બાકી અને જમા બાકી આ રીતે એનું ફોર્મેટ તૈયાર કરીને એની અંદર જે ઉધાર આવે ઉધાર જમા આવે એ જમા માની લો કે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે એનું આપણે હું તમને કહું તો કે શરૂઆતનો સ્ટોક છે તો એ કેવી બાકી હોય એની ઉધાર બાકી હોય કારણ કે આપણી પોતાની મિલકત છે શરૂઆતનો સ્ટોક એ શું છે તમારી મિલકત છે તો ઉધાર બાજુ એટલે ઉધાર બાજુ લખી નાખીએ મજૂરી છે તો ખર્ચ છે તો કઈ બાજુ લખશું આપણે ઉધાર બાજુ લખશું એ જ રીતના વેચાણ છે તો એ જમા બાકી આવે તો જમા બાજુ લખશું આપણે આ રીતે આપણે એમાં ફોર્મેટ તૈયાર કરીને ક્રમશઃ લખતું જવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4નો જોવો આપણે એની અંદર આપણે આપણું ફોર્મેટ તૈયાર કરીએ તો કઈ રીતે વિગત ખાપા ઉધાર બાકી અને જમા બાકી આ રીતે આપણે જોઈએ તો ક્રમશઃ એક પછી વિગત જોઈએ તો શરૂઆતનો સ્ટોક છે તો વિગત ની અંદર આ રીતે આપણે લખવાનું શરૂઆતનો સ્ટોક કેવી બાકી હોય એની તો કે ઉધાર બાકી હોય રકમ કેટલી છે તો કે 7,440 ત્યાર પછી આપણે જોઈએ કઈ બાબત આપેલી છે આપણને તો કે વેચ મજૂરી મજૂરી એ કેવો ખર્ચ છે તો કેવી બાકી હોય એની ઉધાર તો મજૂરી ની રકમ કેટલી છે વેચાણ વેચાણ ની કેવી બાકી હોય તો કે જમા તો કઈ બાજુ લખશો આપણે વેચાણ 48,000 જ્યાં કઈ નથી આવતું આપણે ડેશ મુકતા જશે આ રીતે પ્રમોશન હોય તમારે સમારકામ તો એ ખર્ચ છે આપણો કેટલું આપેલું છે સમારકામ તમને તો કે 800 ત્યાર પછી વેરો વેરો એ આપણો ખર્ચ છે કેટલો આપેલો છે આપણને તો કે 600 ખર્ચ ની બધી ઉધાર બાકી હો આવક ની બધી જમા બાકી હો મિલકત ની બધી ઉધાર બાકી હો બરાબર કોઈ પણ પ્રકારની મિલકત હશે આવતી હશે તો ઉધાર વેચી હશે તો જમા ત્યાર પછી જમીન મકાન મિલકત છે આ જ રીતે તમારે દરેક બાકીઓ જો ઓળખતા આવડી ગઈ ઉધાર અને જમા તો આ રીતે તમારે એને ઉધાર અને જમા ક્રમશઃ મૂકતું જવાનું છે હા તમને કેમ ખબર પડે કે દાખલો સાચો તો આનો અને આનો સરવાળો બેયનો કેવો આવવો જોઈએ સરખો આવવો જોઈએ ઉધાર બાકી અને જમા બાકી બંનેનો સરવાળો છે એ સરખો આવવો જોઈએ તો વિદ્યાર્થીઓ અહીં આપણે આ કાચા સરવૈયું પૂરું કરીએ છીએ એના સ્વાધ્યાયના 3 દાખલા 4 છે તો એ આપણે કમ્પ્લીટ કરી અને સ્વાધ્યાય લખી નાખશું ઓકે થેન્ક યુ